હલો બાળ મિત્રો, આજે આપણે એક નવો વિષય ભણશું. કયો ખબર છે તમને? તમને શેમાં મજા આવે ખબર છે ને? મને ખબર છે તમને શેમાં મજા આવે. આજે હું તમને શીખવાડીશ ડ્રોઈંગ અને કલરિંગ. મજા આવે ને ડ્રોઈંગ અને કલરિંગમાં? તો ચલો આજે આપણે ડ્રોઈંગ અને કલરિંગ શીખીએ. આ પહેલાં પણ મેં તમને સ્ટાર દોરતા શીખવાડ્યું હતું, ખબર છે? સ્ટાર દોર્યું હતું સરસ, પછી એમાં કલર પૂર્યા હતા. તો તમે ઘરે એ રીતે કર્યું હતું? જો ન કર્યું હોય તો કરજો. અને હવે આજે હું તમને શું શીખવાડીશ? દડો. દડો કેમ દોરવો અને કેમ એમાં કલર પૂરવું એ હું તમને બતાવીશ. તો જુઓ, અહીંયા હું અહીંયા ખાતે દડો દોરું છું. આમ કરી સરસ ગોળ દોરવાનું. થયું ને ગોળ? ગોળ દડો દોર્યો. પછી દડાની અંદર આપણે કઈ પણ ડિઝાઇન કરવાની. તમે દડો લો છો, રંગબેરંગી કલરફુલ દડો હોય છે ને, તો દડાની અંદર આપણે કઈ પણ ડિઝાઇન કરવાની. તો જો આ દડાની અંદર થોડી ડિઝાઇન કરવાની છે. આ સાદો દડો દોર્યો, આ દડાની અંદર ડિઝાઇન કરવાની છે. તો આપણે જો આ રીતે આમ ડિઝાઇન કરીએ, બરાબર થઈ ગઈ ને ડિઝાઇન? હવે આપણે એની અંદર કલર પૂરવાનો છે. તો કયો કલર પૂરશું આપણે? કયો કલર પૂરશું? બોલની અંદર તો રંગબેરંગી ઘણા બધા કલર હોય, અને આપણને જે ગમે એ પૂરો. અત્યારે મને જે ગમે એ હું તમને પૂરીને બતાવું છું, અને તમને જે ગમે એ તમે ઘરે પૂરજો. જો હવે આ બોલની અંદર હું આ ગુલાબી કલર છે, ગુલાબી કલર પૂરો. જો કેવી રીતે કલર પૂરવાનો હોય, જો આવી રીતે અંદર કલર પૂરવાનો. કલરમાં એ ધ્યાન રાખવાનું કે આપણે આ લાઈનથી બહાર કલર નીકળવો ન જોઈએ. જો આ લાઈનથી બહાર નથી નીકળ્યા ને કલર, તો આવી રીતે આપણે કલર પૂરવાનો. પછી હવે આ બીજો ભાગ છે, તો એમાં આપણે બીજો કલર પૂરશું. હવે આ મારી પાસે ગ્રીન કલર છે, તો હવે આ હું આમાં ગ્રીન કલર પૂરું છું. જો કેવી રીતે કલર પૂરવાનો, આવી રીતે કલર પૂરવાનો. આ લાઈન છે ને, લાઈનથી બહાર કલર ન જવો જોઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. પેલે આ આઉટલાઈન છે ને, આઉટલાઈન કલર કરી દેવાનો. પછી આ વચ્ચે આવી રીતે આપણે કલર પૂરવાનો. તમારી પાસે જે કલર હોય તમને પૂરવાના, જે તમને ગમે એ પૂરવાના. હવે અહીંયા ગુલાબી કલર પૂર્યો, અને અહીંયા કાને લીલો કલર પૂર્યો. તો ચલો વચ્ચે એક આપણે ડિઝાઇનમાં અલગ કલર કરી નાખીએ. તો વચ્ચે હું સફેદ કલર પૂરું છું. જો આમ કરી અને સફેદ કલર પૂરવાનો. આ વચ્ચે આપણે અલગ કલર પૂરીએ તો સરસ લાગે ને, ડિઝાઇન પણ દેખાય ગોળમાં દડામાં. જો હવે થઈ ગયો ને આ ગુલાબી કલર, આ લીલો કલર, અને વચ્ચે આ સફેદ કલર. જો પેલે મેં આ તમને ગોળ દડો દોરીને બતાવ્યો, પછી એમાં આ ડિઝાઇન કરીને બતાવી, અને પછી એમાં આ રંગ પૂરીને બતાવ્યા. તમારી પાસે મીણિયા કલર છે ને, તો એ મીણિયા કલર જ પૂરવાના, પેન્સિલ કલર કે સ્કેચ પેનના કલર પૂરવાના નહીં. મીણિયા કલરનો જવા તમારી પાસે બોક્સ છે, મીણિયા કલરથી તમારે પાર્ટીમાં પણ તમે બનાવી શકો છો, અને
चपाटी पर कलर पूरी सको छो अने तमारी पासे आ केतन चित्रकला तमारी बुक छे पप्पा तमारे माटे जे चोपड़ा लई आव्या छे ने नवा एमां आ बुक छे तो ए बुक नी अंदर जो आ दड़ो छे जो आ मैं दोर्यो तो ने सादो दड़ो ये सादो दड़ो छे पछी एनी अंदर आ डिजाइन करेली छे आ नानो छे आ मोटो दड़ो छे अने ए दड़ा नी अंदर पछी आ कलर पूरवाना छे तो एमां तमे आवी रीते सरस दोरजो અહીંયા આ તો દોરેલો છે ખાલી ડિઝાઇન કરવાની છે પછી અહીંયા તમારે કલર પૂરવાનો છે તો સરસ મજાના તમારી પાસે જે કલર હોય કલર પૂરવાના પાટીમાં પણ કરવાના અને બુકમાં પણ કલર પૂરવાના બરાબર હવે લાલ લીલો જે તમારી પાસે જે કલર હોય અને તમને જે પણ ગમે એ કલર તમારી મનપસંદના પૂરવાના